નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્યાંગ સમાચાર. આપની સાથે હું છું વિધાતા. આપની સાથે જોડાયેલા છે મુખબધિર ભાષાના જાણકાર મિત્તલ જોશી. શરૂઆત કરીએ સમાચારોથી. તો ભારતમાં કોરોના વાયરસથી લોકો ભયભીત, વધુ એકનું મોત કોરોના વાયરસને પગલે દિલ્હીમાં પ્રથમ મોત થયું. કોરોના વાયરસના લક્ષણ દેખાતા 69 વર્ષીય મહિલાને રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલા ડાયાબિટીસ અને હાઇપરટેન્શનથી પીડાતા હતા. મૃતક મહિલાનો પુત્ર તાજેતરમાં જ વિદેશથી આવ્યો હતો. તો દેશમાં કોરોના વાયરસના મામલાઓની સંખ્યા શુક્રવારે 82 થઈ. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે તેમાં ભારતના 64, ઇટલીના 16 અને કેનેડાનો એક વ્યક્તિ સામેલ છે. સંક્રમણની શક્યતાને ધ્યાનમાં રાખીને 11 રાજ્યો ઉત્તરાખંડ, ઓડિશા, દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર, મણિપુર, મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં સ્કૂલ કોલેજો બંધ કરી દેવાઈ છે. તો દુનિયાભરમાં કોરોના વાયરસથી 5,120 લોકોના મોત થયા છે. કોરોનાથી યુએસમાં 40 લોકોના મોત થતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ઇમરજન્સી જાહેર કરી. ઇમરજન્સી લાગુ થતા અમેરિકામાં સાર્વજનિક અને ખાનગી સંસ્થાઓ બંધ કરવામાં આવી શકે છે. તો ઘણા કાર્યક્રમ અને મોટી સભાઓ રદ અથવા મોકૂફ કરવામાં આવી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમરજન્સી જાહેર કરતા આ સંકટનો સામનો કરવા $50 બિલિયનના ફંડની જાહેરાત કરી છે. સત્તાવાર આંકડા અનુસાર કોરોના વાયરસના કારણે અમેરિકામાં 41 લોકોના મોત થયા છે. જ્યારે 1,740 લોકોને ચેપ લાગ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચેતવણી આપવામાં આવી કે યુરોપ અને હવે કોરોના વાયરસ મહામારીનું કેન્દ્ર બની ગયું છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસ સામે વિશ્વભરના દેશો ચિંતિત છે. તો વિદેશમાં વસતા ભારતીયો અને તેમાં પણ ગુજરાતીઓની હાલત કફોડી થઈ છે. અમેરિકા, બ્રિટન, કેનેડામાં વસતા ગુજરાતીઓની હાલત કફોડી થઈ છે. ખાસ કરીને વેપાર રોજગાર પર તેની માઠી અસર પડી રહી છે. તો ગુજરાતી વેપારીઓના મતે સ્ટોરમાં માલ સામાન ખાલી થઈ જતા ધંધા રોજગારને પણ અસર પડી છે. અને ખાવા પીવાનો સામાન પણ નથી મળી રહ્યો. જેને લઈને ગુજરાતી લોકો વતન તરફ પાછા ફરી રહ્યા છે. તો વિદેશમાં ઘણા ગુજરાતીઓ મોલ સ્ટોર ધરાવે છે અને કોરોનાના કારણે શટડાઉનની સ્થિતિ પણ સર્જાઈ છે. વેપારીઓનું કહેવું છે કે લોકો મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે. કોરોનાના કારણે લોકો 2-3 મહિનાનો સામાન એક સામટો ભરી રહ્યા છે. જેના કારણે સ્ટોરમાં માલ સામાનની અછત સર્જાઈ રહી છે. તો આ સ્થિતિ અમેરિકા, લંડનમાં ખાસ જોવા મળી રહી છે.
वेपारी मते अहीना मेगा मॉल मांथी लोको महीनाओ सुधीनो सामान खरीदी रहा छे। અને સ્ટોરમાંથી માલ સામાનની અછત ઊભી થઈ છે। તો વડોદરામાં કોરોનાના આજે બે કેસ નોંધાયા છે। ચાઇનીઝ કંપનીમાં કામ કરતા કર્મચારીમાં કોરોનાના લક્ષણો દેખાયા। કોરોનાની અસર દેખાતા જ કર્મચારીને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા। ખાંસી શરદીની અસર દેખાતા આ ચારેય લોકોને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે। ત્યારે જો આ ચારેય તબીબોને કોરોના પોઝિટિવ આવશે તો અનેક લોકો તેની ચપેટમાં આવી શકે છે। અમદાવાદની વાત કરવામાં આવે તો કોરોનાના બે શંકાસ્પદ દર્દી સામે આવ્યા છે। સિવિલ હોસ્પિટલમાં વધુ બે કોરોનાના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા। એરપોર્ટ પર સ્કેનિંગ દરમિયાન શંકાસ્પદ જોવા મળ્યા હતા, ત્યારે આ બંને દુબઈ અને સાઉદીથી પરત આવ્યા હતા। બંને દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે। તો શંકાસ્પદ જણાયેલા બંને પુરુષ દર્દીઓ છે અને તેમના લોહીના સેમ્પલ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી દેવાયા છે। તો કચ્છમાં પણ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો। અગાઉ બે રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા। માંડવીના વતનીને કોરોના શંકાસ્પદ જોવા મળતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે। દુબઈથી આવેલા માંડવીના વ્યક્તિને કોરોનાના શંકાસ્પદ કેસ જોવા મળ્યો છે। જેને લઈને આરોગ્ય તંત્રની ટીમ દ્વારા નમૂના લેવામાં આવ્યા છે। જેને પરીક્ષણમાં મોકલવામાં આવ્યા છે અને તેનો આવતીકાલે રિપોર્ટ આવશે। શંકાસ્પદ દર્દીને ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે। ઉલ્લેખનીય છે કે અગાઉ બે કેસો શંકાસ્પદ જોવા મળ્યા હતા, જેના રિપોર્ટ નેગેટિવ આવ્યા। તો કચ્છમાં ચીન અને અન્ય કોરોનાગ્રસ્ત દેશમાંથી આવતા પ્રવાસીઓનું સ્ક્રીનિંગ શરૂ કરાયું છે। કચ્છમાં 5 જાન્યુઆરીથી લઈ અત્યાર સુધીમાં 15 દેશથી 184 મુલાકાતીઓ આવ્યા। વિદેશથી આવતા મુલાકાતીઓમાં કોરોનાને લગતા કોઈ સ્પષ્ટ ચિહ્નો જોવા મળ્યા નથી। જોકે તેમ છતાં આરોગ્ય તંત્રની ગાઈડલાઈન મુજબ પ્રવાસીઓને 14 દિવસના ક્વોરન્ટાઈનમાં રાખીને તેમના સ્વાસ્થ્યની તબીબી તપાસ કરવામાં આવી હતી। તો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી। કંડલા અને મુંદ્રા જેવા પોર્ટ પર વિદેશી જહાજના ક્રૂ મેમ્બર્સને જમીન પર પગ જ મૂકવા દેવાની મનાઈ ફરમાવવામાં આવી છે। તો જીકે જનરલ હોસ્પિટલમાં 4 વેન્ટિલેટર સાથે 42 બેડનો ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે। ગુજરાતમાં સ્કૂલ કોલેજો બંધ રાખવા કેન્દ્રની એડવાઇઝરીના પત્રને
આરોગ્ય સચિવે ફેક ગણાવી છે। સોશિયલ મીડિયામાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલ એડવાઇઝરીને ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ ફેક ગણાવી।